વિરમગામ શહેરમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમાન દરગાહ હજરત લાલપીર બાબા રહમતુલ્લાહ તાલા અલૈના સંદર શરીફ તેમજ ઉર્સ મુબારકની શાનદાર અકીદત મંડો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ ખાતે આવેલ હજરત લાલપીર બાબા રહમતુલ્લાહ તાલા અલૈના ઉર્સ મુબારક ફાગર સુદ પૂનમ હોરાષ્ટ એટલે કે હોળીના દિવસે દરેક વર્ગને દરેક સમાજના લોકો સાથે મળીને આસ્થા ભેરથી ધામધૂમથી ઉર્સ ઉજવતા હોય છે, જેમાં એકતા અને બિનસાંપ્રદાયિકતાની જ્યોત પ્રજ્વલિત કરી અભિભૂતિ પૂરી પાડતા ભાવિકો આ ઉર્સ શરીફ મહારાષ્ટ્રના ચિસ્ટિયા ખાનદાનના મહંમદ રફીક બાબા સાહેબ દર વર્ષે ઉર્સ મનાવવા આવતા હોય છે, જેને વિરમગામ તેમજ આજુબાજુના ગામના લોકો સેંકડોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ઉપસ્થિત રહી સાથે મળી જુલુસના રૂપમાં ચિસ્ટિયા ખાનદાનના વારિસ મહંમદ રફીક બાબા સાહેબને રેલવે સ્ટેશન સામૈયું કરી ધામધૂમથી લાલપીર બાબા રહમતુલ્લાહ તાલા અલૈની મજાર શરીફ ખાતે લાવવામાં આવે છે. અહીં કવ્વાલી તેમજ ભજન કીર્તનને હર્ષોલ્લાસ સાથે ઉર્સ મનાવી હિન્દુ મુસ્લિમની ભેદ રેખા ભૂલાવીને તેવું વાતાવરણ નિર્માણ થતું હોય છે, જે ખરા અર્થમાં હિન્દુસ્તાની હોવાનું ગૌરવ પૂરું પાડતો પ્રસંગ હોય છે. નમસ્કાર દોસ્તો, વિરમગામના દર્શકોને હું અહીંથી આ આસ્થાના પરથી સલામ કરું છું. આજે આપણે બધાને ખબર હશે કે લાલપીર બાબા સાહેબનો આજે સંદર છે અને આવતીકાલે ઉરસ છે. અહીં તમામ કોમના લોકો એકતા થાય છે, કારણ કે અમારું ખાનદાન ચિસ્તિયા ખાનદાન છે અને ચિસ્તિયા ખાનદાનની અંદર દાદા કયામુદ્દીન શાહ, દાદા કયામુદ્દીન એકલ બારામાં એ એવા પેદા થઈ ગયા કે એમણે ગાયનું પૂઠિયાને જીવતી કરી અને એમના જે મહારાજ હતા મંદિરની અંદર એ મહારાજને પણ કહ્યું કે તું જાકે ઘાસ લેકર આવો, મેં ઇસકો સચ્ચી કર લૂંગા. એટલે એમણે કહ્યું કે તમે કેટલા વર્ષથી આ સેવા કરો છો? તો કે સાહેબ મારા બાપ દાદા આ સેવા કરતા હતા. તો એમણે કહ્યું કે તમને કંઈ કહીને કંઈક મળ્યું હશે? તો કે ના સાહેબ, હું તો બસ આ પૂજા કરું છું. તો એ ગાયકુ તું જિંદા કરના ચાહતા હે? તો કે હા જી, આપ બતાવો. તો એમણે કીધું કે ઘાસ લ્યા. ઘાસ લાવીને એ બુઝુર્ગે દાદા શાહ કયામુદ્દીને એને જીવતી કરી અને આજે પણ એ જગ્યા આબાદ છે મહારાષ્ટ્રની અંદર, ગોઠડા ગામની અંદર આજે બી મોજૂદ છે એ જગ્યા. અને અમારા ત્યાં એ દાદાએ એલાન કરેલું કે દરેક કોમના લોકો ગાયો પાડે, એટલે અમારા ભગતો, અમારા મુરીદો, અમારા સેવકો, અમારા ફોલોવરો દરેક જગ્યા પર અમારા દાદાના કહેવાથી ગાય 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 પાડે છે. અને એમણે કહ્યું કે અમારા આસ્થાના પર કવ્વાલી ભજન જે પણ હોય તે બધું જ ચાલે. એમણે કહ્યું કે હિન્દુ મુસ્લિમ એ તો છે ખોડિયાની વાત, અંદર આત્મા બિરાજી રહ્યો છે, કહો એની કઈ છે જાત. જાત પાતમાં આ ચિસ્તિયા ખાનદાન જરા પણ માનતું નથી, બિલકુલ માનતું નથી. તમામ કોમના લોકો અમારા ત્યાં અમે માથા ગણીએ છીએ. અમારા જેટલા પણ સેવકો આવે, બુઝુર્ગો આવે, પીરો આવે, પ્રિસ્ટ આવે, પાદરી આવે, તમામ તમામ અમને અમે એમને માન આપીએ છીએ અને એ અમને ફોલો કરે છે. અમારા મુરીદો અમને ફોલો કરે છે. 360 વર્ષથી મારી પેઢી ચાલે છે, 360 વર્ષથી. એટલે ખાજા ગરીબ નવાઝ પછી દાદા શાહ કયામુદ્દીન અને બાબા ફરીદથી લઈને અમારું ખાનદાન આજ સુધી આ પરંપરા જાળવી રાખ્યું છે અને ચાલે છે. અમારા ત્યાં માંસ મચ્છી ખવાતું નથી. અમારી તમામ ખાનગાઓ પર વેજીટેબલ ખવાય છે અને તમામ હિન્દુ લોકો અમારા આસ્થાના પર આવીને આખી રાત ભજન ગાય છે. આપ સૌ જાણો છો ને હું આપને દાવત આપું છું કે તમામ કોમના લોકો લાલપીર બાબાની અંદર, સુફી સંતની અંદર આવીને પોતાની દુઆઓ માંગે, પોતાનું દર્શન કરે. આભાર. થેન્ક યુ વેરી મચ.